બનાસ ડેરી દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે 51 વીઘા જમીનમાં બનાસ ડેરીનો નવો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે, જેને લઈ આજે રવિવારે બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરો અને ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જે સ્થળ ઉપર પ્લાન્ટ સ્થાપવાનું છે તે જમીનની મુલાકાત લીધી હતી. ઉત્તર પ્રદેશના સ્થાનિક પશુપાલકોને આગામી સમયમાં દૂધની યોગ્ય કિંમતો મળશે. બનાસ ડેરી વારાણસીમાં 51 વીઘા જમીન રાજ્ય કોર્પોરેશન ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ફાળવી છે, જેમાં 5 લાખ લીટર દૂધની કેપેસિટીનો પ્લાન્ટ બનાસ ડેરી બનાવવા જઈ રહી છે. અંદાજિત 500 કરોડ જેટલા ખર્ચે બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના સ્થાનિક પશુપાલકોને દૂધની યોગ્ય કિંમતો મળશે, જેને લઈ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ જમીનની મુલાકાત લીધી હતી. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનો આભાર માની બનાસ ડેરીને વારાણસીમાં 51 વીઘા જમીન રાજ્ય કોર્પોરેશન ઇન્ડસ્ટ્રીયલ દ્વારા આપી, જેમાં 5 લાખ લીટર દૂધની પ્રતિદિન કેપેસિટીનો પ્લાન્ટ બનાસ ડેરી બનાવવા જઈ રહી છે. અંદાજિત 500 કરોડ જેટલો ખર્ચો થશે. ઉત્તર પ્રદેશના સ્થાનિક પશુપાલકોને દૂધની યોગ્ય કિંમતો મળશે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને તેનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થશે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો આભાર માનીશ કે એમણે બનાસ ડેરીને વારાણસીની અંદર 51 વીઘા જેટલી જમીન રાજ્ય કોર્પોરેશન ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન દ્વારા દઈ આપી, જેની અંદર 5 લાખ લીટર દૂધની પ્રતિદિનની કેપેસિટીનો પ્લાન્ટ એ બનાસ ડેરી બનાવવા માટે જઈ રહી છે. અંદાજિત 500 કરોડ જેટલો ખર્ચ થશે, જેના કારણે સ્થાનિક ઉત્તર પ્રદેશના પશુપાલકોને પણ દૂધની યોગ્ય કિંમતો મળશે અને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને તેનો ખૂબ મોટા પ્રમાણની અંદર ફાયદો થશે. હું દેશના પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.